तो विधानसभा की चूंटणी पहला राजकोट थी मोटा समाचार मिली रहा है। कुंवरजी बावड़िया ने देवजी फदेपरा एक मंच पर आया है। राजकोट की होटल में कोड़ी समाज आगेवानो साथे महत्वनी बैठक करी हती। जसदण बैठक पर कोड़ी समाज ने टिकट आपवानी मांग माटे जे बैठक योजाई हती। राजकोट में कोड़ी समाज की बैठक मळता अनेक सवाल उठी रहा है। तो संवाददाता शनि आ मुद्दे अपनी साथे लाइव जोड़ाया छे। शनि, जे प्रकारे विधानसभा की चूंटणी पहला ज राजकोट थी ज्यां मोटा समाचार कुंवरजी बावड़िया ने देवजी फतेपरा एक मंच पर आवता अनेक सवाल उठी रहा छे। सोनल जेतना बात करूं आवे तो राजकोट में आज कुंवरजी बावड़िया ने देवजी फराचे ते एक मंच पर जोवा मळ्या छे। सौथी महत्वना समाचार कही शकाय कारण के छेल्ला घणा समय थी आ देवजी फतेपरा ने कुंवरजी बावड़िया वच्चे नो विवाद छे ते चाली रह्यो हतो ने तेमने कारणे जसदण बैठक पर भरत बोगरा छे ते मेहनत करी रह्या हता। आ समग्र बाबत ने लईने हवे बने कुंवरजी बावड़िया ने देवजी फतेपरा छे ते आज एक ज होटल में छे ते कोड़ी समाज की बैठक में साथ जोवा मळ्या छे। बने वच्चे क्यांक समाधान थई गयुं होय तेवुं लागी रह्युं छे। बने एक मंच पर जोवा मळता अनेक सवालो उठी रहा है। साथ साथ सौराष्ट्र ने गुजरात में जी रीतना कोड़ी समाज ने टिकीट आपवानी बात है तेने लईने हवे कोड़ी समाज एक थयो छे। राजकोट की बात करवामां आवे तो राजकोट जसदण बैठक पर फरी कुंवरजी बावड़िया ने जे टिकीट आपवानी मांग साथ आ बैठक मळी होवानी सूत्र तरफ थी माहिती मळी रही छे। अनेक सवालो छे ते उठी रह्या छे के पोतानी कोड़ी समाज छे ते पोतानी ताकत छे ते क्यांक देखाडवामां जे अत्यारे ताकत छे ते देखाडवा माटेनी तैयारी छे ते करी रह्यो छे। जो कुंवरजी बावड़िया ने आ बैठक पर टिकीट नहीं मळे तो कोड़ी समाज छे ते कई तरफ नुं मतदान करशे ते पण आज पीढ़ी नेताओ छे तेना द्वारा मार्गदर्शन छे ते आपवामां आवशे। समग्री बाबत नो वीडियो छे ते आवी रह्यो छे। राजकोटनी एक होटल में खानगी होटल में बैठक छे ते मळी हती। आ समग्र बाबत ने लईने राजकोट में अत्यारे कुंवरजी बावड़िया ने देवजी फतरा पर एक थता अत्यारे अनेक सवालो छे ते उठी रह्या छे कारण के तेनी सामेनुं बीजुं जूथ छे ते अत्यारे घणा समयथी मेहनत छे ते करी रह्यो। तो हमणा आठकोणमां पण तेओએ હોસ્પિટલના લોકાર્પણમાં વડાપ્રધાનને બોલાવ્યા હતા એટલે તેઓ સૌથી વધુ મહેનત છે તે કરી રહ્યા હતા કુંવરજીભાઈને પછાડવા માટેની। પરંતુ હવે કુંવરજીભાઈ અને દેવજી ફતેપરા છે તે એક થતા અત્યારે રાજકોટનો જે ચૂંટણીનો માહોલ છે તે ગરમાયો છે। જી બિલકુલ શનિ, હાલ જોડાયા રહેશો? પૂર્વ સાંસદ દેવજી ફતેપરા આપણી સાથે જોડાયા રહેશે। દેવજીભાઈ, જે પ્રકારે તમામ જે વિવાદો ચાલતા હતા કુંવરજી બાવળિયા અને આપની વચ્ચે હવે બંને જણા એક મંચ પર જોવા મળી રહ્યા છો અને ક્યાંક જસદણ બેઠક પર કોડી સમાજને ફરી એકવાર ટિકિટ આપવાની માંગ માટે આ બેઠક યોજવામાં આવી હતી, શું કહેશો? દેવજીભાઈ, જે પ્રકારે તમામ વિવાદો સર્જાયેલા હતા આપની વચ્ચે અને કુંવરજી બાવળિયાની વચ્ચે અને હવે આ તમામ વિવાદોની સાથે જ હવે આપ બંને એક મંચ પર જોવા મળ્યા છો ને ફરી એકવાર જસદણ બેઠક પર કોડી સમાજને ટિકિટ આપવાની માંગ માટે આ બેઠક યોજાઈ હતી? હા, પણ અમારે મનભેદ નહોતો, મતભેદ હતો, એ આજે મતભેદ પૂર્ણ વિરામ થઈ ગયો છે। અમે બધા એક મંચ ઉપર થઈ અને અમે સમસ્ત કોડી સમાજ હવે સૌરાષ્ટ્રમાં કે રાજકોટ જિલ્લો હોય કે જિલ્લે જિલ્લે મિટિંગ આયોજનનું અહીંયા જે ચર્ચા થઈ છે અને આપણે કુંવરજીભાઈને પણ આપું છું, એને પણ તમારે પૂછવું હોય તો પૂછી દે। દેવજીભાઈ, મતભેદ હતા તે દૂર થયા છે ને ફરી એકવાર કોડી સમાજને જે ટિકિટ આપવાની માંગ જે થઈ છે હવે શું લાગી રહ્યું છે? વિધાનસભાની જોડે ચૂંટણી આવી રહી છે, કુંવરજી બાવળિયાને ફરી એકવાર ટિકિટ મળશે ખરા? હવે કુંવરજીભાઈને આપું છું, એક મિનિટ ચાલુ રાખો। બિલકુલ દેવજીભાઈ આપ આપણી સાથે જોડાયેલા છો, કુંવરજી બાવળિયા ખુદ આપણી સાથે જોડાયેલા છે। કુંવરજીભાઈ શું કહેશો, હવે ટિકિટ આપવાની માંગ ઉઠી રહી છે, મતભેદો જે હતા તે તમામનો હવે અંત આવ્યો છે? કુંવરજીભાઈને આપો, કુંવરજીભાઈને। હેલો, કુંવરજીભાઈ આપણી સાથે જોડાયેલા છે? કુંવરજીભાઈ એક મિનિટ કાપું છું, કુંવરજીભાઈને જી આપો આપો। જી કુંવરજીભાઈ, જે પ્રકારે અત્યારે તમામ વિવાદોનો હવે અંત આવ્યો છે, જે મતભેદ હતા તે દૂર થયા છે અને હવે ફરી એકવાર આપને ટિકિટ આપવાની જે માંગ ઉઠી છે કોળી સમાજને ટિકિટ આપવાની માંગ માટે આ બેઠક યોજાઈ હતી, શું કહેશો? અમે બધા સમાજ કોળી સમાજના લોકો અમે બધા એક મંચ ઉપર બેઠા છીએ અને એ રીતે આવતા દિવસમાં સમાજ કોળી સમાજના અમે બધા જ આગેવાનો સાથે મળીને જ સમાજના ઉત્થાન વિકાસ ને કાર્યો માટે એક મંચ ઉપરથી બધો આદેશ થશે એ પ્રમાણે સમાજ સમાજના કોળી સમાજના લોકો એક મંચથી આગળ વધશું।
बिल्कुल कुंवरजी भाई, जो बात करवामां आवे तो जे तमाम जे मतभेदो हता अने एक बात एक जे आक्षेपो पण करवामां आव्या हता देवजी फतेपरा द्वारा पण आक्षेपो करवामां आव्या हता अने हवे तमे बंने एक मंच पर जोवा मळी रह्या छो। लागे छे के आगामी विधानसभानी चूंटणी आवी रही छे, आपने टिकिट मळे छे तो पछी कोळी समाजना जे लोको छे ते कोणे वोट आपशे? कुंवरजी भाई बिल्कुल, तो जे प्रकार हाल तो सबसे मोटा अहिया समाचार कही शकाय के कुंवरजी बावड़िया ने देवजी फतेपरा एक मंच पर जोवा मळी रह्या छे। राजकोट में कोड़ी समाज की बैठक मळता ज अहिया अनेक सवालों पण उभा थया छे। कुंवरजी बावड़िया ने देवजी फतेपरा फरी एक वार एक थया छे, एक बाद एक जे आक्षेप प्रत्याक्षेप करवामां आव्या हता ने विधानसभा चूंटणी पहला अगत्यनी आ बैठक, अनेक सवाल अहिया उभा थई रह्या छे। कुंवरजी बावड़िया ने देवजी फतेपरा एक मंच पर जोवा मळ्या छे। विधानसभा की चूंटणी पहला राजकोट थी आ सौथी मोटा समाचार कही शकाय, कुंवरजी बावड़िया ने देवजी फतेपरा एक मंच पर आव्या छे। राजकोट नी होटल में कोड़ी समाज आगेवानो साथे महत्वनी बैठक योजाई थी। जसदण बैठक पर कोड़ी समाज ने टिकीट आपवानी मांग माटे आ बैठक योजवामां आवी हती। तो राजकोट में कोड़ी समाज की बैठक मळता ज अनेक सवाल उठ्या छे। वीटीवी न्यूज साथे वातचीत करवा करता देवजी फतेपराए पण कह्युं छे कि तमाम मतभेदो छे ते दूर थया छे अने हवे तमाम कोड़ी समाज एक थयो छे अने त्यारबाद हवे कोड़ी समाज मां एने कारणे समाज नी जे कई एकता छे ए धीमे धीमे नुकसानी मां जाय छे। માનજાતા ગ્રુપ હોય, વેલના ગ્રુપ હોય કે અન્ય ગ્રુપ હોય, આપણે એમાં કોઈનો વાંધો ને વિરોધ નથી। બિલકુલ, તો આઉટપુટ હેડ દેવસીભાઈ બારડ આપણી સાથે જોડાયા છે। દેવસીભાઈ, જે પ્રકારે અત્યારે અહીંયા સૌથી મોટા સમાચાર કહી શકાય કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને તે પહેલા જ રાજકોટથી મોટા સમાચાર કહી શકાય, કુંવરજી બાવડિયા અને દેવજી ફતેપરા વચ્ચે જે મતભેદો હતા અને ત્યારબાદ આક્ષેપો પણ અનેક કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે આ બંને એક મંચ પર જોવા મળી રહ્યા છે। जी नेहा, जे बन्ने नेताओं जे कोई समाज ना नेता थे कुंवरजी बावड़िया अने देवजी फतेपुरा जे एक मंच पर देखाया छे, खूब महत्वनुं मानवामां आवी रह्युं छे। कारण के सौराष्ट्रनी अंदर खास करीने देवजी फतेपुरा अने कुंवरजी बावड़िया एक प्रकारनुं वर्चस्व छे। देवजी फतेपुरा छे चुवाड़िया कोड़ी आवे छे અને બાવળિયા જે છે તળપદા કોડીની અંદર આવે છે। આમ બંને જે કોમ્યુનિટી, બંને કોળી સમાજની પેટા જ્ઞાતિઓ છે, એ પેટા જ્ઞાતિના બંને લીડર છે, એનું સમાધાન થવું એ કોળી સમાજ માટે અને ખાસ કરીને ત્યાંના સમીકરણો માટે બી ખાસ મહત્વનું છે। બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને જસદણની બેઠક જે છે એની અંદર કેટલાક ઉતાર ચઢાવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે। વાત આવી રહી છે કે ભરત બોઘરા જે છે એ ત્યાંથી ચૂંટણી લડવાના છે। આ સંજોગોમાં કુંવરજી બાવળિયાના પણ કેટલાક રિએક્શન આવ્યા હતા, સાથે સાથે કોંગ્રેસ સાથે સાથે કોળી સમાજના પણ કેટલાક રિએક્શન આવ્યા હતા। તો આજે સમીકરણો બાદ જે સમીકરણો સર્જાયા છે અને આજે બંને ભેગા થયા છે, મતલબ સાફ છે કે કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપુરા જે છે એ પાર્ટીને કોઈ મેસેજ આપી રહ્યા છે, સાથે સાથે જે એના લોકલ મતદારો છે અથવા જ્ઞાતિ છે એને પણ એક મેસેજ આપી રહ્યા છે કે અમે બંને એક જ છીએ, જયારે ચૂંટણીની વાત આવે ત્યારે અમે એક જ છીએ। ખાસ કરીને નોંધવા જેવી વાત એ છે કે જે જે બાવળિયા બોલી રહ્યા છે એ બાવળિયા એની જે મિટિંગની અંદર ચર્ચા કરી છે એની અંદર એ વાત કરી છે કે કોઈ પણ સમાજ એટલે કે કોળી સમાજની અંદર વાદ વિવાદ હોય, વાંધા વચકા હોય, એકબીજાના દુશ્મનો પણ હોય, પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે તમામ વસ્તુ એક થઈ જવું જોઈએ, એનું એક સ્ટેટમેન્ટ છે આ મિટિંગની અંદર મહત્વનું। તો આ સંજોગોમાં એને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે મારી અને દેવજી ફતેપુરા વચ્ચે જે પણ પ્રકારના વિવાદ હોય, બંને જયારે એક સામસામે બોલવા માટે તૈયાર નહોતા, બંને સામસામે આવવા તૈયાર નહોતા, એ સમયે બંને એક મંચ ઉપર આવ્યા છે કોળીના આગેવાનો વચ્ચે, ત્યારે એનું ખાસ મહત્વ માનવામાં આવી રહ્યું છે। કોળી સમાજની વાત કરવામાં આવી સૌરાષ્ટ્રની અંદર, તો સૌરાષ્ટ્રની અંદર 30 થી વધારે જે સૌરાષ્ટ્રને આખા જે ગુજરાતનો બેલ્ટ છે એની અંદર 35 જેટલી સીટો એવી છે જ્યાં કોળી સમાજ ખાસ વર્ચસ્વ ધરાવે છે, અને એની અંદર અત્યારે કોળી સમાજની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેલેન્સ નહીં કરીને, એટલે કે બંને વચ્ચે લગભગ કોંગ્રેસ પાસે થોડા વધારે કોળી આગેવાનો છે અથવા તો ધારાસભ્ય છે, તો આ સંજોગોની અંદર ભાજપના બંને નેતાઓ એક થયા તો એક મહત્વનો સંકેત માનવામાં દેખાઈ રહ્યો છે।
એ ભાજપ માટે પણ એક સંકેત આપી રહ્યા છે અને ત્યાંની લોકલ પોલિટિશિયન અને જ્ઞાતિ માટે પણ એક સંકેત આપી રહ્યા છે બંને. બિલકુલ દિવસીભાઈ, જો વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે રાજકોટમાં જે આ બેઠક યોજાઈ હતી તેનાથી અનેક સવાલ તો ઉઠી રહ્યા છે, પરંતુ શું લાગી રહ્યું છે કે જસદણ બેઠકથી ફરી એકવાર કુંવરજી બાવળિયાને ટિકિટ મળશે? જસદણ બેઠકની વાત કરવામાં આવે તો જસદણ બેઠક છે કુંવરજી બાવળિયાની પરંપરાગત બેઠક છે. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ તેઓ ચૂંટાયા હતા. બિલકુલ દેવજીભાઈ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે અત્યારે દેવજી ફતેપરા ખુદ જોડાયા છે, આપ અમને સવાલ કરી શકો છો. હેલો દેવજીભાઈ, આપ પ્રશ્ન કરી શકો છો. દેવજીભાઈ, મારો સવાલ એ છે કે શું તમારા જે કુંવરજીભાઈ અને તમારી વચ્ચે સમાધાન થઈ ચુક્યું છે? આવી ગયા, આવી અમે ને કુંવરજીભાઈ એટલા છે ભેગા છે, બાજુમાં જતા છે, મીટિંગ ચાલુ છે. અમારે મીટિંગ ચાલુ છે. હા, અમારે કોઈ મનભેદ તો હતું નહીં, મતભેદ હતો એ પૂરું થઈ ગયું. હવે અમે એક થઈને સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં અમે સમસ્ત કોળી સમાજના બેલર રીતે અમે સંગઠન મજબૂત થાય એવા બે રીતે કાર્ય કરશું. દેવજીભાઈ, મીટિંગ નો ઉદ્દેશ શું હતો? ખાસ કરીને કોળી સમાજ નો વિકાસ ની વાત હતી કે પછી આવનારી ચૂંટણી છે એની અંદર કોળી સમાજ ને વધારે ટિકિટ મળે એ પ્રકારનો મુદ્દો હતો? ના, અમારે તો સમસ્ત કોળી સમાજ નું વધુ મોટું સંગઠન થાય એના માટે અમારા બે ના પ્રયત્ન ગુજરાતભરમાં અને સૌરાષ્ટ્રમાં મીટિંગો નું દોર ચાલુ કરશું. બીજી એક વાત દેવજીભાઈ એ પણ છે કે છેલ્લા કેટલાક સમયથી તમે પણ જે જગ્યાએ ટિકિટની માંગ અથવા તો તમારી જે ગણતરી છે જે ખાસ કરીને સુરેન્દ્રનગરની એક જગ્યા છે અને ખાસ કરીને કુંવરજીભાઈ જે છે એ જસદણ ટિકિટ માંગી રહ્યા છે, આ સંજોગોમાં બંને શું તમે બંને સાથે લડશો? ભાજપની ઓલા ઉપર જ લડશો? ભાજપ સાથે જ લડશો? બંને જગ્યાએ તમે બંને ટિકિટ માંગશો? મેં કોઈ ટિકિટ માંગી નથી અને ટિકિટ માંગણી કરવાનો નથી. પાર્ટી જે નક્કી કરે એ પાર્ટીને નક્કી કરવાનું છે, એ મારે કુંવરજીભાઈ નથી નક્કી કરવાનું. કુંવરજીભાઈ લડે કે કોણ લડે અને અમને આપે કે કોને આપે, મેં ટિકિટની અહીંયા કોઈ ચર્ચા નથી થઈ. સમાજનું સંગઠન થાય એ માટેના અમારા પ્રયત્નો બંને ના. તો શું કુંવરજીભાઈ જે છે એ પોતાની સીટ ઉપરથી જ લડશે એવું શ્યોર છે? કારણ કે કેટલાક સમયથી વાદ વિવાદ ચાલી રહ્યો છે, જસદણ બેઠક શ્યોર થઈ ગઈ છે કુંવરજીભાઈ માટે? હવે હવે એ મને ખબર નથી પાછી. તમારી વચ્ચે મતભેદ શું હતો? એ મનભેદ તો હતો નહીં, મતભેદ હતો એ પૂરો થઈ ગયો. જે કઈ સમજ નથી એ દૂર થઈ ગઈ. અને હવે શું હતા પેલા પેલા ખાસ કરીને શું હતો? એક સમય એવો હતો કે તમે સામ સામે જયારે પાટીલ સાથે મળવા ગયા ત્યારે બી અલગ અલગ લોકો મળવા ગયા, તમે ત્યારે બી તમારું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ભાઈ જ્યાં કુંવરજીભાઈ હોય ત્યાં હું ના હોઉં, જે કઈ હતું એ સમાજના સમાજને નુકસાની જાય એ અમને બે માંથી એકને પોષણ ન થાય, એટલે જે કઈ ગેરસમજ હતી એ માટે થઈને સમાજ સંગઠન બને ને એના માટે થઈને અમે પૂરા પ્રયત્ન રહીશું. મીટિંગ ચાલુ છે બરાબર. ઓકે, તો તમે સમાજ માટે એક થયા છો, ચૂંટણી આવી રહી છે અને એના અનુસંધાનમાં દેવજીભાઈ આપનો આભાર. દેવજીભાઈ અને જે નિહા દેવજીભાઈ સાથે આપણે વાત કરી, દેવજીભાઈ ના એને સ્વીકાર્યું, ઓન કેમેરા બી સ્વીકાર્યું કે મારી વચ્ચે વિવાદ હતો, અમે બંને વચ્ચે વિવાદ હતો પણ હવે અમારો મનભેદ પૂરો થયો છે. આ સંજોગોમાં અમે બંને એક થયા છે અને અત્યારના સમયમાં આ વસ્તુ સ્વીકાર્ય નથી. એટલે કે જે ચૂંટણી આવી રહી છે ત્યારે જ્ઞાતિની અંદર જે ઇન્ટર પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ સ્વીકાર્ય નથી, એ વાત નિહા આપણી સાથે વીટીવી ની વાતચીતની અંદર દેવજીભાઈ સ્વીકારી છે. નિહા બિલકુલ દિવસીભાઈ, સમગ્ર વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો જ પ્રકારે મોટા સમાચાર કહી શકાય, રાજકોટમાં કોળી સમાજની બેઠક મળતા અનેક સવાલો પણ ઉઠ્યા છે. દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા એક મંચ પર જોવા મળ્યા હતા.